ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો તેજીથી વધતો ઉપયોગ એ વિદેશી કંપનીઓ માટે મોટી તક સાબિત થશે જેની પેટ્રોલ ડીઝલ કાર ભારતના માર્કેટમાં સફળ નથી રહી. આવી કંપનીઓ માટે માર્કેટ પર રહેલી મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી સ્થાનિક કંપનીઓની મજબૂત પકડ ઢીલી કરવી મુશ્કેલ રહી છે. પરંતુ ઈવી સેગમેન્ટમાં આ કંપનીઓને મોટી તક જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વિદેશી કાર કંપનીઓ ભારતમાં 30,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા જઈ રહી છે. એમજી મોટર ઇન્ડિયા, રેનો એસે, નિસાન મોટર જેવી કંપની તેમજ વોક્સ વેગન જેવી કંપનીઓ ભારતીય માર્કેટને લઈને ખાસ રણનીતિ પર કામ કરી રહી છે. આ કંપનીઓએ પેટ્રોલિયમ કારનું વિસ્તરણ ઘટાડીને ઈવી પર ફોકસ વધારવાની યોજના બનાવી છે. દેશના લક્ઝરી ઈવી માર્કેટમાં ગ્લોબલ કંપનીઓ પહેલા જ અનેક મોડલ લોન્ચ કરી ચૂકી છે. વોલ્વો કાર્સ, JLR અને સ્ટેલેન્ટિસ તેમાં સામેલ છે. ભારતમાં ઇલેક્ટ્રિક કાર માર્કેટ પર 5 વિદેશી કંપનીઓનું ફોકસ છે. એમજી મોટર ભારતમાં હાજર 2 ઈવી ઉપરાંત 4-5 નવા ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરશે. પહેલાથી દુનિયાના ટોપ ઓટોમોબાઈલ માર્કેટમાં સામેલ ભારત હવે ઈવીનું હબ બનવા જઈ રહ્યું છે. હજુ આ શરૂઆત છે, પરંતુ જો રાજસ્થાન અને કાશ્મીરમાં મળેલા લિથિયમનું માઇનિંગ અને પ્રોસેસિંગ શરૂ થઈ જાય તો વધુ વિદેશી કંપનીઓ ભારતમાં ઈવી પ્લાન્ટ લગાડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.